નમસ્કાર દર્શક મિત્રો, ફરી એકવાર સ્વાગત છે આપનું કાર્યક્રમ સુપ્રભાત ગુજરાતમાં. અને સુપ્રભાત કાર્યક્રમ ગુજરાતના આજના અમારા અતિથિ છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ ચેરપર્સન મધુબેન પટેલ. મધુબેન, સ્વાગત છે આપનું સુપ્રભાત ગુજરાતમાં. થેન્ક યુ. મધુબેન, સૌથી પહેલા તો એવું પૂછવા માંગીશ કે રાજકારણની તો ચર્ચા આપણે ઘણી બધી પછી કરીશું, પરંતુ કે 15 વર્ષની આપની રાજકીય કારકિર્દી, સતત આ ત્રીજી ટર્મ આપ ચૂંટાયેલા છો, તો આ સતત 3 ટર્મ ચૂંટાવાનું વોટ ઇઝ ધ સિક્રેટ ઓફ સક્સેસ? એમાં સિક્રેટ હોતું જ નથી કશું. પબ્લિકે ચૂંટાઈને મોકલેલા હોય છે, અને જો પ્રજાના સારી રીતે કામ કરીએ તો વારંવાર ચૂંટાઈ આવતા હોઈએ છીએ. પ્રજાને શું જરૂરિયાત છે અને એ જરૂરિયાત પ્રમાણે આપણે કામ કરતા હોઈએ તો પ્રજા અવશ્ય આપણને ચૂંટીને મોકલે છે. આ વખતની ચૂંટણીમાં આપના વિસ્તારની અંદર એવું લાગતું હતું, ઘણી બધી રૂમર પણ આવતી હતી કે નિકોલમાંથી તો એક સીટ તો કપાશે જ ભાજપની. એ શું થયું હતું એક્ઝેક્ટ? આમ માહોલ આટલો બધો ગરમ થયો હતો અને પછી સડનલી બૂમ થઈ ગયું કે યસ, જ્યાં જોવો ત્યાં ચારો તરફ ભારતીય જનતા પાર્ટી, ભારતીય જનતા પાર્ટી, અને તેમાંથી જ એવા જ એક નિકોલ વોર્ડમાંથી અમદાવાદ શહેરને આજે એક સ્ટેન્ડિંગ ચેરપર્સન મળ્યા. એવું કે અમને નહોતું લાગતું કે એક કપાશે. આ તો પાર્ટીનો નિર્ણય હોય છે. પાર્ટી જેને પણ ટિકિટ આપે એને લડવાનું હોય છે, કોઈનું ફાઇનલ હોતું જ નથી. પાર્ટીએ ફરીથી ટિકિટ આપી અને ફરીથી અમે લડ્યા. કપાણા એ કપાયા, પણ માહોલ તો એક જ રહ્યો હતો. ભલે હાવ બહાર ઊભો થતો હોય કે હારશે કે નહીં આવે, પણ અમને વિશ્વાસ હતો કે જે નગરજનોએ, જેની અમે 5-5 વર્ષ સુધી જેના પ્રશ્નોનો નિકાલ કર્યો હોય છે અને એની સેવા રૂપે કામ કરીએ છીએ. આજે ભલે પાર્ટીએ ટિકિટ આપી હોય, અમે ચૂંટાઈ આવતા હોઈએ છીએ, એનો અર્થ એવો નહીં કે અમે ઘેર બેસી રહીએ છીએ. અમે સતત ચિંતા કરતા હોઈએ છીએ કે વિસ્તારમાં સારામાં સારા કઈ રીતે કામ થાય અને કેટલું વધારેમાં વધારે આપણા વિસ્તારની અંદર બજેટ ખેંચી લાવી અને લોકોની જરૂરિયાત પૂરી પાડીએ. એટલે અમને તો વિશ્વાસ જ હતો કે પાર્ટીની અમારી પેનલ એ જરૂરથી ચૂંટીને આવશે, પાર્ટી કોઈ પણ ટિકિટ આપે. નહીં, અભિનંદન. એ સમયે પણ અમે આપને કીધું અને ફરીવાર દર્શકોની સામે આપ ચૂંટાયા હતા, ઘણી સારી રીતે ચૂંટાઈ ગયા હતા. મધુબેન, ખાસ મારે પૂછવું છે કે ત્રીજી ટર્મ આપની છે અને ફર્સ્ટ ટર્મ, સેકન્ડ ટર્મ અને આ થર્ડ ટર્મ, આ થર્ડ ટર્મની અંદર અને બીંગ અ ચેરપર્સન કે જ્યારે 1750 કરોડનો જે આખું બજેટ છે એનો વહીવટ આપના હાથમાં છે, ત્યારે આપને આપના વિસ્તારના વિકાસના કામો કરવામાં કેટલી સરળતા રહેશે? અત્યારે જ્યારે પાર્ટીએ મને સ્ટેન્ડિંગ કમિટી ચેરપર્સન બનાવી છે ત્યારે હું આખા અમદાવાદનો વિચાર કરું છું, મારા એકલા વિસ્તારનો નહીં. મારા વિસ્તારમાંથી તો હું 3-3 વખત ચૂંટાઈ આવી છું અને સતત કામ કર્યા કરું છું. આખા શહેરનો કઈ રીતે વિકાસ થશે, અને જે આપણે બધા કહેતા હતા કે પૂર્વ પશ્ચિમ, પૂર્વ પશ્ચિમ, એનો જે ભેદ હતો, આ ભેદ મિટાવવાનો પ્રયત્ન સતત મારો ચાલુ રહે છે. મધુબેન, મારે ખાસ એ પૂછવું છે કે પૂર્વ પશ્ચિમની વાત આવી છે તો હવે હું એ જ વાતને આગળ વધારીશ. કોંગ્રેસ પક્ષ દ્વારા સતત આક્ષેપ થતો રહ્યો છે કે કોઈ પણ સ્ટેન્ડિંગ કમિટીમાં આવે, ચેરપર્સન કે ચેરમેન તરીકે, મેયર તરીકે આવે, ડેપ્યુટી મેયર તરીકે આવે, પૂર્વ વિસ્તાર જ્યાં સુધી ચૂંટણી જીતવાની હોય છે ત્યાં સુધી પૂર્વ વિસ્તારના વિકાસની વાતો કરીને મત લેવાય છે, પરંતુ જ્યારે તે પોસ્ટ પર બેસી જાય છે અને એમાં જ્યારે પૂર્વ વિસ્તારના લોકો, ખાસ કરીને મધુબેન પટેલ ઉપર કોંગ્રેસના લોકો આક્ષેપ કરે છે કે મધુબેન પટેલ પોતે પૂર્વ વિસ્તારના છે, છતાં પણ હજી પૂર્વ વિસ્તારની સાથે ઓરમાયું વર્તન થાય છે, ઇઝ ઇટ સો? ઓરમાયું વર્તનનો સવાલ જ નથી હોતો. પૂર્વ વિસ્તારમાં રહું છું, પૂર્વ વિસ્તારમાંથી સતત ચૂંટાયા કરું છું, અને મારી અવારનવાર રજૂઆત રહે છે કે પૂર્વ વિસ્તારના કામો કરવા માટેની નારોલથી નરોડા રોડ હાઈવે BRTSની યોજના એ પણ અમે લાયા છીએ. મધુબેન, એના વિશે થોડી વધુ વાત કરશો, BRTSની યોજના વિશે? BRTSનો પ્રોજેક્ટ અત્યારે હાલ 100 કરોડનો મંજૂર થઈ ગયો છે. એ નારોલથી નરોડા કરવાનો હતો, પણ હજુ થોડીક એને હાઈવેની પરમિશન લેવાની બાકી છે, એમાં થોડીક તકલીફ છે 1-1.5 મહિનાની. એટલે આપણે અત્યારે એને આગળ બીજે લઈ ગયા છીએ અને એ 100 કરોડનું કામ અત્યારે હાલના તબક્કામાં ટેન્ડરમાં ચાલુ છે. BRTSનો પ્રોજેક્ટ આપણે ટૂંક સમયમાં એ ચાલુ કરવાના છીએ. હું તમને કહું છું કે પૂર્વ તો નારોલ નરોડા આવે, એનો વિકાસ આખા હાઈવે ટુ હાઈવે વિકાસ કરીશું તો લોકોને લાગશે કે નહીં, પશ્ચિમને પણ ભૂલી જશે.
એવી જ રીતે બે બ્રિજ કોંગ્રેસે પાંચ વર્ષ નકરી વાતો જ કરી છે. પાંચે પાંચ વર્ષ એમના પોતાના બજેટમાં એમને બ્રિજના કામો મૂક્યા છે. સોનેની ચાલીનો બ્રિજ એ દર વખતે મૂકે પણ એકે વખત એ લોકો ખાતમુહૂર્ત કરી શક્યા નથી. જ્યારે અમે આ બે ઠક્કર બાપાનગર અને સોનીની ચાલીનો આ બંને પૂર્વ વિસ્તારની અંદર બ્રિજ આયા અને બંનેના ટેન્ડર નીકળી ગયા છે અને બંનેના ટેન્ડર ખુલી ગયા છે. થોડીક તો ક્રેડિટ કોંગ્રેસને આપવી પડશે ને કે એ લોકોએ મંજૂર તો એ લોકો એમને એમને મંજૂર કર્યા જ નથી. મંજૂર એ અમે જ કર્યા છે. અમે જયારે સત્તા ઉપર આવ્યા પછી જ એના ટેન્ડર કાઢ્યા છે અને અમારા જ બજેટમાં અમે લીધા છે. એમને ભલે એમના બજેટમાં લેતા હતા પણ એમને ક્યારેય મંજૂર નથી. ભારતીય જનતા પાર્ટીએ પણ આવો આક્ષેપ 2000ની સાલમાં કર્યો હતો કે ઉત્તર ઝોનની ઓફિસ જે ભારતીય જનતા પાર્ટીએ બનાવી હતી અને એની ઉપર જયારે રાજીવ ગાંધી ભવનનું તકતી લાગી ગઈ હતી ત્યારે ભારતીય જનતા પાર્ટીએ પણ આ આક્ષેપ કર્યો હતો કે આ બનાવ્યું હતું અમે. એ તો બનાવ્યું હતું ભારતીય જનતા પાર્ટીએ, ખાલી ઓપનિંગ કરવાનું જ બાકી હતું. બનાવ્યું હતું ભારતીય જનતા પાર્ટી અને ઓપનિંગ ભારતીય જનતા પાર્ટીને અમને એટલો વિશ્વાસ હતો કે ચૂંટીને આવીશું અને પછી ઓપનિંગ કરીશું. પણ સત્તા પરિવર્તનના હિસાબે એ લોકોએ આવીને ઓપનિંગ કર્યું. બાકી એનું તો ટોટલી બનાવેલું. અમારું નામ પણ બદલાઈ ગયું હતું. નામ પણ બદલી વાર્યું છે એમને. ઓકે, સો કોંગ્રેસના જેટલા પણ એમની કાર્યકાળ દરમિયાન 2000 થી 2005 માં મંજૂર કરાયેલા કામો એ આગળ વધી રહ્યા છે એવું કોંગ્રેસનું કહેવું છે. અમે ક્યારેય એવું નથી રાખ્યું કે કોંગ્રેસે કામ મૂક્યા હોય કે ભારતીય જનતા પાર્ટીએ. એમના જે અધૂરા રહેલા કામ છે એ અમે આવીને પહેલા પૂર્ણ કરવાની, જે વધારે વધારે ને સારી રીતે અને ઝડપથી પૂરા થાય એવી અમારી કોશિશ રહી છે. એમાં કઈ કોંગ્રેસ કઈ મૂકી ગઈ હોય અધૂરા કામ, પણ એ પ્રજા માટેના છે, એ પ્રજા અને સુખાકારી માટેના છે. એટલે એવું અમે ક્યારેય ભેદભાવ નથી રાખ્યો. એમને કામ ભલે અધૂરા રાખ્યા પણ પૂર્ણ અમે કર્યા કરવા માટેની કોશિશ કરી છે. રોડ ની વચ્ચે સેન્ટરમાં નરોડા નારોલ નહીં છે, એક આખું આપણે 140 કિલોમીટર લઈએ છીએ અને બીઆરટીએસ મોટું કરવાનું છે. તો આ રીતે બીઆરટીએસ ની અંદર એ રીતનું કે એની બસો એ વચ્ચે સેન્ટરમાં જ ચાલે. ઓકે, એટલે મોટો એક રોડ બનશે, વચ્ચેના પાર્ટમાં બસ આવી અને જઈ શકે અને એના બસ સ્ટેન્ડ પણ વચ્ચે આવશે. પછી એની બાજુમાં આપણી ગાડીઓ જઈ શકશે અને એની બાજુમાં સાયકલ ટુ વ્હીલ આ રીતે અલગ અલગ સ્ટેપમાં આખા રોડ ના ભાગ પડી જશે, જેથી કરીને ટ્રાફિક ની સમસ્યા હલ થઈ જાય અને લોકો પોતાની રીતે સારી રીતે જઈ શકે અને એક્સિડન્ટ ના ભય ના રહે, એક્સિડન્ટ થવાનો બિલકુલ ભય ના રહે. મધુબેન વચ્ચે રોકીશ આપને. દર્શક મિત્રો, અમદાવાદ શહેરના વિકાસની વાતો આપણે જરૂરથી આગળ પણ લંબાણપૂર્વક કરીશું મધુબેન પટેલ સાથે, પરંતુ અત્યારે સમય છે વિરામનો. મળી એક નાનકડા વિરામ પછી. વિરામ બાદ આપ બધાનું સ્વાગત છે કાર્યક્રમ સુપ્રભાત ગુજરાતમાં અને આપ જોઈ રહ્યા છો અત્યારે આજના અતિથિ. અને આજના અતિથિ છે અમારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ ચેરપર્સન મધુબેન પટેલ. મધુબેન, આપણે વાત કરતા હતા બીઆરટીએસ વિશેની, તો આપે વાત કરી તે પ્રમાણે બસ વચ્ચે દોડશે, એની બાર ફોર વ્હીલર એની બાજુમાં અને એની સાઈડમાં સાયકલ્સ કે ટુ વ્હીલર્સ. ઓકે, સો એનાથી લગભગ અંદાજિત આપને શું લાગે છે કે કેટલા લોકોને આ સેવાનો લાભ મળી શકે? અંદાજિત જે પૂર્વ વિસ્તારના જે પટ્ટી છે એની અંદર રહેતા દરેક લોકોને ખૂબ સારામાં સારો લાભ મળી શકશે. અંદાજે હું માનું છું કે 20-1 લાખ લોકો, અને ખાસ કરીને પૂર્વ વિસ્તારના પટ્ટામાં તો મેક્સિમમ પ્રોબ્લેમ હોય છે અને ખાસ કરીને હીરા ઉદ્યોગ સાથે જોડાયેલા જે કારીગરો, જે સવારનો સમય અને સાંજનો સમય છૂટવાનો સમય છે અને લોકોનો બપોરે ભોજનના સમય વખતે
એ સમય ઘણી ટ્રાફિકની સમસ્યા છે, લાગે છે આપને આના કારણે સોલ્વ થઈ શકે? એના હિસાબે તો અમે પહેલો જે ઓવરબ્રિજની માંગણી ઠક્કર બાપા ચાર રસ્તા જોડે કરેલી, જેથી કરીને જયારે હીરા ઉદ્યોગ જયારે એની રિસેસ પડે, સાંજે છૂટે ત્યારે એટલો ટ્રાફિક થાય છે કે હાઈવે આખો આપણો ચોકઅપ અને બંધ થઈ જાય છે, જેથી કરી અંડરબ્રિજ ઓવરબ્રિજ હોય તો આવવા જવામાં સરળતા રહે અને ટ્રાફિકની સમસ્યા હલ થઈ જાય. અને બીઆરટીએસના પ્રોજેક્ટથી એ પણ એની સમસ્યા ખૂબ વ્યવસ્થિત રીતે એનો સોલ્વ થઈ જશે ટ્રાફિકમાં. મધુબેન, વખાણ તો આપણે બહુ કરી લીધા કે આવો પ્રોજેક્ટ મૂકીને આપ અમદાવાદને સુંદર બનાવશો, પરંતુ ફરી એકવાર ક્વેશ્ચન માર્ક આવ્યો છે અત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વહીવટદારો ઉપર કે ચિકનગુનિયા જેવા કેસના સામે લડવામાં મ્યુનિસિપલ તંત્ર નિષ્ફળ ગયું છે. મ્યુનિસિપલ તંત્ર નિષ્ફળ ગયું છે એવું કહી જ ના શકાય. આ એક વાયરસ ઇન્ફેક્શન છે. ચિકનગુનિયા એટલે મચ્છરથી થતો રોગ, મચ્છર અને માખીઓ, મચ્છર કરડવાથી આ રોગ થાય છે. એટલે એ રોગથી કોઈ જીવલેણ નથી. ચિકનગુનિયા એટલે આ એક આફ્રિકાથી આવેલો રોગ છે કે એનાથી મચ્છર કરડે તો આખા જોઇન્ટ્સ એ પકડી જાય છે, પેઇન થાય છે. અને એ રોગ અઠવાડિયાથી 10 દિવસ. અને આ ચિકનગુનિયા નામનો રોગ એવો છે કે એક વખત થવાથી આખી લાઈફ ટાઈમ બીજી વખત નથી થતો. જેવી રીતે કે રસી આપણે આપતા હતા ત્યારે અસબડા નીકળતા, એક વાર અસબડા નીકળે પછી ક્યારેય ફરીથી ના થાય, એવી જ રીતે ચિકનગુનિયા પણ એક વખત થાય છે પછી ક્યારેય નથી થતું. અને એનાથી ગભરાવાની કે બીવાની કંઈ જ જરૂર નથી, એ સામાન્ય દવાથી મટી જાય છે. એની માટે આરામની સખત જરૂર હોય છે. મધુબેન, આપને શું લાગે છે કે અમદાવાદ શહેરને જ્યારે મેટ્રો સિટી તરફ જઈ રહ્યું છે હજી, અને આપના તરફથી પણ એટલે મ્યુનિસિપલ તંત્ર તરફથી પણ ઘણા બધા વિકાસના કાર્યો હજી આપના પ્રોજેક્ટની અંદર છે, અમદાવાદ શહેરને તાતી જરૂરિયાત શેની છે? અમદાવાદ શહેર 192 ચોરસ કિલોમીટરનો હતો અને હમણાં ટૂંક સમયમાં ઔડાનો વિસ્તાર 23 ગ્રામ પંચાયત અને નગરપાલિકાઓ ભરી અને અત્યારે 450 કિલોમીટરનો એરિયા, 250 ગણો વધારે એરિયા એ શહેરમાં, અમદાવાદ શહેરમાં ભર્યો છે. અને આખું શહેર 450 કિલોમીટર એરિયામાં બનેલું છે. આ 450 કિલોમીટરનું થઈ ગયું હવે. અને વિકાસમાં તો અમે અત્યારે જે 5 વર્ષનો જે ઢંઢેરો અમારો, અમે ભારતીય જનતા પાર્ટીએ બુક બહાર પાડી છે જે અમારી અત્યારે ગીતા કહેવાય, આ ઢંઢેરાનો અમે બનતો પ્રયત્ન કરીશું કે 5 વર્ષની અંદર અમે એક કામ નગરજનો સમક્ષ મૂકી શકીએ. એમાં કયાને પ્રાયોરિટી અત્યારે ખાસ કરીને જે લોકોને સીધી અસર કરી શકે એવા કયા પ્રોજેક્ટ છે અત્યારે પ્રાયોરિટી આપીએ છીએ? સ્ટોર્મ વોટર ડ્રેનેજ. જમીનથી કામ કરીએ, રોડ કરીએ અને ખોદવાનો કોઈ મિનિંગ નથી હોતો. અત્યારે આ નવા કમિશનર સાથે પણ અમારે ખૂબ સારું ગૌતમ સાહેબ સાથે વાત થઈ, અમે એમને સમજાવ્યા, શહેરની આખી રૂપરેખા કહી. અને પહેલા આપણે નક્કી કર્યું છે કે જે જગ્યાએ સ્ટોર્મ વોટર ડ્રેનેજ નથી એ જગ્યાએ પહેલી પ્રાયોરિટી સ્ટોર્મ વોટર ડ્રેનેજની રહેશે, પછી પાણીની લાઈનો અને પછી ગટર. હમણાં નવા વિસ્તારો ભર્યા એટલે આ પણ બહુ ખાસ જરૂરી છે. અને એના પછી આવશે અમારા રોડ કામ, કારણ કે અત્યારે હાલ સારું અને સુંદર અમારે દેખાડવું હોય ટૂંક સમયની અંદર તો અમે રોડો કરી શકીએ છીએ, પણ અમારે આવું નથી કરવું. અત્યારે અમે પહેલા જ વિચારીએ છીએ કે આપણા પૈસાનો વ્યય ના જાય. આ એક એક પૈસો એ અમદાવાદ શહેરના નાગરિકોનો છે, એ પૈસાનો દુરુપયોગ ના થાય, એનો એક પણ પૈસો બગડે નહીં. એના માટે એનો સ્ટેપ બાય સ્ટેપ કઈ રીતે કામ લેવું એના માટેની અત્યારે અમે મિટિંગો કરી અને ખૂબ સારી રીતે આ શહેરનો વિકાસ થઈ રહે એવા પ્રયત્નો કરીએ છીએ. મધુબેન, બીજો એક પ્રશ્ન અમદાવાદના નગરજનોને છેલ્લા 1.5 વર્ષથી સતાવે છે અને તે છે ઇમ્પેક્ટ ફી. ગેરકાયદેસર જે પણ બાંધકામ છે એને કાયદેસરતા આપવા માટે ઇમ્પેક્ટ ફીની જે પ્રોસીજર વચ્ચે મૂકી હતી કે ઇમ્પેક્ટ ફી ભરીને એને કાયદેસરતા, પણ એ સમયે બહુ ઓછા લોકોએ લાભ લીધેલો છે. અમે ઇમ્પેક્ટ ફી માટે 6 મહિના સુધી લોકોને સતત જાહેરાત દ્વારા અને લોકોને કહ્યું છે, પોતાને ત્યાં નોટિસો આપી છે કે તમે ઇમ્પેક્ટ ફી ભરો. એના માટેની સમય મર્યાદા હતી કે ભાઈ પહેલા 4 મહિના રાખ્યું, પછી 2 મહિના લંબાવરાયું, અને એમ કરી 6 મહિના લોકોને કહ્યું કે તમે ઇમ્પેક્ટ ફી ભરો. બધી ના ભરી શકો તો અમે એને 25% ભરો અત્યારે જે આંકડો થતો હોય એનો. અને એના પછી પણ 40 વાર થી 44 વારના મકાનો હોય અને કોર્પોરેશનમાં ઠરાવ કરાયો કે ભાઈ નાના મકાનો વાળાને શું લાઈટ પાણી ગટર જોઈતું હોય તો કોર્ટનો સ્ટે ચાલે છે. કોર્ટ તો ના પાડે છે કે ગેરકાયદેસર મકાનને ગટર કે પાણી કશું જ ના મળે,
તો અમે એક વચનો રસ્તો કાઢ્યો કે ગરીબી રેખાની 40,000થી નાના મકાનો હોય એને અમુક 1,500 રૂપિયા ઉચ્ચક ભરે તો એને અમે કાયદેસરનું સર્ટી આપીએ છીએ કે ભાઈ એને ગટર પાણી લાઇટ એની સુવિધા કોર્પોરેશન આપી શકે એટલે એક ઇમ્પેક્ટનો ભાગ છે અને બાકી મોટા માટે તો એની સમય મર્યાદા પૂરી પણ જે લોકોએ નથી ભરી સમય મર્યાદા પૂરી થઈ ગઈ છે કારણ કે દિલ્હીમાં જે પ્રમાણે સીલિંગનું ચાલ્યું છે એના કારણે અમદાવાદમાં પણ ઘણા નગરજનો આ બાબતમાં ટેન્શનમાં છે તો એના માટે ફરીવાર ફેર વિચારણા થવી શક્યતા ખરી એની માટે રજૂઆત કરીશું ઓકે એટલે હજી પણ આ પોલિસી મેટર એ પોલિસી મેટર છે ઓકે વધુ ચર્ચા કરીશું અમદાવાદ શહેરની સ્ટેન્ડિંગ કમિટી ચેરપર્સન મધુબેન સાથે પરંતુ ત્યાં એની પહેલા લઈ લઈએ એક નાનકડો બ્રેક દર્શક મિત્રો ફરી એકવાર સ્વાગત છે આપનું બ્રેક પછી સુપ્રભાત ગુજરાતમાં અને અત્યારે આપ જોઈ રહ્યા છો આજના અતિથિ અમારા અતિથિ છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ ચેરપર્સન મધુબેન પટેલ મધુબેન ફરી એકવાર આપણે આવી જઈએ વાતોના દોર પર અમદાવાદના વિકાસની વાતોને લઈને અમદાવાદ શહેરમાં પૂર્વ અને પશ્ચિમની ભેદરેખા વિશે જ ફરીવાર મારે આ બ્રેક પછી વાત કરવી છે આપની સાથે આપે કીધું તે પ્રમાણે ઘણી બધા આપના પ્રયત્નો રહ્યા છે કે પૂર્વ વિસ્તારમાં આપે કામ કરવા છે અને કામ કર્યા પણ છે આપે અને આપની પાર્ટીએ પરંતુ કદાચ પૂર્વ વિસ્તારના કોંગ્રેસના નેતાઓનું એવું મેણું છે કે અમારા ઘરે કોઈ બહારથી મહેમાન આવે છે અને એ અમને જ્યારે કહે કે મને સ્વિમિંગ પૂલમાં જવું છે અથવા તો સારા બગીચામાં જવું છે અથવા તો મારે સારા સ્પોર્ટ્સ સંકુલમાં જવું છે ત્યારે અમારે થોડીક ક્ષોભભરી પરિસ્થિતિમાં મુકાવવું પડે છે આપ માનો છો કે પૂર્વ વિસ્તાર કરતા પશ્ચિમ વિસ્તારમાં આ બધી સગવડો વધારે છે કોંગ્રેસને ખબર નથી કે એ 5 વર્ષ એ સત્તા ઉપર હતી 5 વર્ષ અમે તો સત્તા ઉપર આવ્યા 10 મહિના થયા 10 મહિના થયા 10 મહિનાની અંદર અત્યારે એ એમ કે છે કે સ્પોર્ટ સંકુલમાં જવું છે તો એમને ખબર નથી કે અમે અત્યારે સ્પોર્ટ સંકુલ બનાવવા માટે ટેન્ડર નીકળી ગયા છે અને ટેન્ડર આવી પણ ગયા છે 2005ની વચ્ચે કોંગ્રેસ સરકાર હતી પરંતુ 1987થી 13 વર્ષ સુધી ભારતીય જનતા પાર્ટીનું શાસન હતું 87થી જ્યારે ભારતીય જનતા પાર્ટીનું શાસન હતું ત્યારે પૂર્વનો પટ્ટો નવો ભરેલો હતો અને એ વખતે રાજ્ય સરકારે જે ગ્રાન્ટ પૂર્વના પટ્ટા માટે સ્પેશિયલ આપવાની હતી વિકાસના કામ માટે પણ જે સમયે ભારતીય જનતા પાર્ટી શાસન ઉપર આવી કોર્પોરેશનમાં અને ગ્રાન્ટ ના આપી આજે એના હિસાબે આજે પૂર્વ પટ્ટો પાછળ રહી ગયો છે જે જોઈતી હતી એક ગ્રાન્ટ આપી હોત તો આજે પૂર્વ શું કે પશ્ચિમ શું કશું જ ના રહે આક્ષેપ મૂકો છો કે આ કોંગ્રેસે ગ્રાન્ટ કે એ લોકોએ ગ્રાન્ટ ના ફાળવી એના હિસાબે આજે પૂર્વ પટ્ટો પાછળ રહી ગયો છે અને એ અમે ભેદરેખા મિટાવવા માટે અત્યારે પ્રયત્ન કરી રહ્યા છીએ મારે પૂછવું છે હવે પ્રયત્નો કયા છે અત્યારે જે સ્પોર્ટ સંકુલ મેમકો 4 રસ્તા એ જગ્યાએ સ્પોર્ટ સંકુલ ઉભું કરીએ છીએ એક કાંકરિયા જોડે એક આખું સ્પોર્ટ સંકુલ બંનેના ટેન્ડરો આવી ગયા છે સ્વિમિંગ પુલ તો પૂર્વની અંદર અત્યારે એના માટે પણ ટેન્ડરની પ્રોસિજર ચાલુ છે અને અલગ અલગ વોર્ડની અંદર દરેક જગ્યાએ અત્યારે ગાર્ડન તૈયાર થઈ ગયા છે 3 ગાર્ડનના ઓપનિંગ તો અમે કરી વાર્યા છે પાણીની ટાંકીઓ અત્યારે જીવન જરૂરિયાતની વસ્તુ પાણી છે પાણી ના હોય તો ચાલે નહીં અને એમાં હું એક લેડીઝ છું એટલે મને ખબર હોય કે ઉઠીને બહેનોને પહેલા પાણીના માટલે જવું પડે અને શું પાણી ના હોય તો હાલત થાય એના માટે અત્યારે અમે દરેક વોર્ડની અંદર પાણીની ટાંકી અનુભવ આપને બહુ સારો છે કારણ કે આપના પાણીએ માટલા આપની પાર્ટીએ માટલા સરઘસ બહુ કાઢેલા છે એટલે આપ સમજી શકો છો કે પાણીના પ્રશ્નો લોકોના કેટલા બધા છે પાણીના પ્રશ્નો માટલા સરઘસથી કઈ સોલ્વ નથી થતા પોતાને જે અનુભવ થાય ને એ અનુભવ કામ લાગતો હોય છે અને હું એક લેડીઝ છું એટલે લેડીઝ તરીકેનો મને ખૂબ અનુભવ છે હું પણ ઘરનું કામ જાતે કરું છું એટલે મને અનુભવ હોય કે પાણી વગર શું હાલે પૂર્વના પટ્ટામાં પાણી અત્યારે મેક્સિમમ પાણીની ટાંકીઓ
અને એ ગ્રેવિટીથી પાણી આપવા માટે ભારતીય જનતા પાર્ટી સત્તા ઉપર બેઠી અને અમે બીજા જ મહિને ટેન્ડર કાઢી અને નર્મદાનું પાણી ગ્રેવિટીથી કોતરપુરની અંદર લાવવા માટે અમે લાઈનો નાખી અને લાઈનો આજે સંપૂર્ણપણે પૂર્ણ થઈ ગઈ, જેના હિસાબે કોર્પોરેશન 450 બોર ચલાવે છે. એ બોરનું મેન્ટેનન્સ અને એનું લાઇટ બિલ, એનું એટલું મોટું ભારણ આવે છે. એ ભારણ ન આવે એના માટે ગ્રેવિટીથી પાણી મળી રહે એના માટે આજે અમે લાઈન નાખી અને ગ્રેવિટીથી પાણી પૂરું પાડીએ છીએ. અને જે રાસ્તાથી પાણી આવે છે ત્યાં આખું નવો પ્રોજેક્ટ ઉભો કરીએ છીએ. એની માટેની જગ્યા પણ ખરીદી લીધેલી છે અને એ જગ્યાએ કોતરપુર જેવો જ નવો પ્રોજેક્ટની અત્યારે હાલ તૈયારી થઈ રહી છે અને દક્ષિણ વિસ્તારની અંદર આ પ્રોજેક્ટમાંથી પાણી આપશે. મધુબેન, આપની બધી જ વાતો ખરેખર સાંભળવી બહુ ગમે છે, પરંતુ પ્રેક્ટિકલી હું તો બેઝિક જ આપને એક્ઝામ્પલ આપું કે ઇવન ફૂટપાથ માટે વપરાતા પથ્થર એ પશ્ચિમ વિસ્તારના અને પૂર્વ વિસ્તારના, જસ્ટ આને જ કમ્પેર કરો, હજી પણ એ લાદી ટાઈપના પથ્થરો પૂર્વમાં આવે છે અને અહીંયા કોતરણી વાળા. આવો આક્ષેપ અગેન થઈ રહ્યો છે અને લોકો એ પણ જોઈ રહ્યા છે કે કદાચ અલગ અલગ કલર, એવું કશું હોતું નથી દેવાની ભાઈ. જે પશ્ચિમમાં વપરાય છે અને જે ગ્રાન્ટો એ જગ્યાએ ફળવાય છે એ જ ગ્રાન્ટો પૂર્વમાં ફળવાય છે. આ વર્ષે હાઈએસ્ટ ગ્રાન્ટ પૂર્વના ઝોનની અંદર વપરાણી છે અને પૂર્વમાં મંજૂર થઈ ગઈ છે. ફૂટપાથોના કામો જે આપ કહો છો એવી આ વખતે વધારેમાં વધારે ફૂટપાથના કામ બિલકુલ થાય છે, પરંતુ એ જે ક્વોલિટી વર્ક કદાચ અહીંયા દેખાય છે તે ત્યાં નથી દેખાતું. અગેન હું આપને કહું કે જે બાંકડા, એ બાંકડા હજી આજની તારીખમાં પેલા પથ્થરના છે એ પૂર્વ વિસ્તારમાં દેખાય છે અને મેટલના પૂર્વ વિસ્તારની અંદર બાંકડા મૂકવા માટેલા લોકોને જે જગ્યાએ બાંકડા મૂકવા હોય પબ્લિક અમારી પાસે માગે છે કે ભાઈ આ જગ્યાએ બાંકડા મૂકો. ખરેખર અમુક જગ્યાએ તો બાંકડા મૂકવા જ નથી દેતા, એનેથી નુસંસ થાય છે. સોસાયટીના નાકામાં કે કોઈ ચાલીના નાકામાં અને બાર રોડ ઉપર એવી જગ્યાએ બાંકડા હોય તો ઉપરથી અમારી જોડે ઉપડાઈ લે છે લોકો કે અહીંયા અમારે બાંકડા જોતા નથી. અને બાંકડા કે એ જગ્યાએ અમે એવા પ્રકારના બાંકડા મૂકવા તૈયાર છીએ. આજે ગાર્ડનોની અંદર અમે બજેટો આપી ખૂબ સુંદર બાંકડા મુકાવરાયા છે. આજે તમે જુઓ ફુવારા, આજે પૂર્વ વિસ્તારની અંદર કેટલા બધા ફુવારા બનાવ્યા છે. અત્યારે કામ ચાલી રહ્યું છે. જે જગ્યાએ સર્કલો ચાર રસ્તા પડતા હોય તો ભલે અમે વધારે ડેવલપ નથી કરી શક્યા, પણ એ જગ્યાએ ગોળ સર્કલ બનાવી અને એમાં ઝાડે વાયા છે. એવી રીતે નાના નાના સર્કલો બધું જ આજે ડેવલપિંગ ચાલી રહ્યું છે. સેન્ટ્રલ વર્ચ જો, આજે સેન્ટ્રલ વર્ચ બનાવી વચ્ચે એની વચ્ચે ઝાડ નાખીએ છીએ, રોડો બનાવીએ છીએ, ફૂટપાથો બનાવીએ છીએ. હમણાં ચોમાસાનો થોડો પિરિયડ છે એટલે ચોમાસાના પિરિયડમાં અત્યારે 3 મહિના કામ તો બંધ. લોકોને કામ દેખાઈ રહ્યું છે, પરંતુ અગેઇન જે કમ્પેરિઝન છે, જે સરખામણી થાય છે, હજી પણ એ લાવતા કેટલો ટાઈમ લાગશે? હજી આપની સત્તા છે, હજી પણ આપની પાસે સમય છે. શું એવું લાગી રહ્યું છે કે દેખાઈ આવશે આપની કાર્યકાળ પૂરો થશે ત્યાં સુધીમાં? દેવાણી ભાઈ, કાર્યકાળ તો પૂરો થવાનો જ નથી અમારો, અમે ચાલુ જ રહેવાના છીએ. અમને વિશ્વાસ છે કે અમે એવા કામ કરીશું કે અમે 5 વર્ષ પછી પણ સતત ચાલુ જ રહેવાના છીએ. અને જે આપ ક્વોલિટીની વાત કરો છો, ક્વોલિટીમાં તો ક્યારેય અમે બાંધછોડ નથી કરતા. હમણાં જ ક્વોલિટીમાં થોડુંક ગરબડ થઈ ગઈ હતી, જે તમે કહો છો કે ફૂટપાથ માટેના પથ્થરો, તો એના માટેના અમને એવું લાગ્યું કે આ ક્વોલિટી બરાબર નથી આવતી, તો એ અમે સેમ્પલ થર્ડ પાર્ટી દ્વારા એને લેબોરેટરી દ્વારા ચેક કરવા મોકલા અને એ લેબોરેટરી પાસ કરે તો જ એ કામ કરવાનું. અને અગેન છેલ્લે, કે જ્યારે પૂર્વ વિસ્તારનો આટલો વિકાસ કરી રહ્યા છો, આપ ગાર્ડનની વાત કરી, એક જે બુદ્ધિજીવી વર્ગ છે, લાઇબ્રેરી ડિમાન્ડ હજી આજની તારીખમાં શોર્ટેજ. ભાઈ, આજે અમે બજેટમાં મૂકેલું છે દરેક વોર્ડમાં એક લાઇબ્રેરી અને એક જિમ્નાશિયમ, આ દરેક વોર્ડની અંદર બનાવવાનું છે. અને અત્યારે જે જે વોર્ડની અંદર રિઝર્વ પ્લોટ હોય ત્યાં સુધી ચાલુ છે કામકાજ. અત્યારે નિકોલ વોર્ડની અંદર એના ટેન્ડર આવી ગયા છે, જગ્યા ફળવાઈ ગઈ છે. ઓઢવની અંદર તો બની ગઈ છે, ઓપનિંગ જ બાકી છે. હમણાં જ અમે સમય લેવાના છીએ અને એનું ટૂંક સમયમાં મહિનાની અંદર જ ઓપનિંગ કરવાના હતા, પણ આ જયારે સુરતનું બન્યું ને ત્યારે ગઈ 12 તારીખે અમે 4 જગ્યાએ ઓપનિંગ રાખી અને આ સુરતનું પૂર આવ્યું એમાં ઓપનિંગ બધું બંધ રહ્યું. અને હવે આ થોડાક રૂટીન ચાલુ થશે એટલે અમે ઓપનિંગો કરી નાખીશું. દરેક વોર્ડની અંદર અમારો ટાર્ગેટ છે કે જિમ્નાશિયમ, પુસ્તકાલય અને સારી હેલ્થ ઓફિસ. અને અત્યારે અર્બન હેલ્થ સેન્ટરના આપણા દવાખાના એ ખૂબ સારા ચાલે છે. અને આજની તારીખમાં આજે
મેડિકલ કેમ્પો, આયુર્વેદિક મેડિકલ કેમ્પો ચાલતા હતા અને ખૂબ સારા પ્રમાણમાં લોકોએ એનો લાભ લીધો છે. એટલે અમને વિશ્વાસ છે કે અમારા અર્બન હેલ્થ સેન્ટરના જે હોસ્પિટલો ચાલે છે એને અમે હજુ પણ સારી રીતે વિકસાવીશું અને આધુનિક કરીશું. અત્યારે દરેક વોર્ડની અંદર લેબોરેટરી એ ફરજિયાત અમે કરી નાખી છે. મધુબેન, વાતો તો ઘણી કરવી છે આપની સાથે, પરંતુ સમયની મર્યાદા છે. અંતમાં અમદાવાદના શહેરી નગરજનોને આપ શું અપીલ કરવા માંગો છો? અમદાવાદના શહેરી નગરોને હું એક અપીલ કરું છું કે આ શહેરને આપણું શહેર અને સુંદર શહેર બનાવવું હશે તો મારે જન જનનો સહકાર જોશે. આ શહેર એકલાથી સાફ કે સુંદર નથી બનતું, પણ દરેક નગરજનો એવું વિચારે કે આ મારું ઘર છે, આ શહેર એ મારું ઘર છે, અને એવી જ રીતે શહેરને સુંદર રાખવા માટે દરેક પ્રયત્ન કરશે તો જરૂરથી આ શહેરને નંબર વન બનાવવા માટે અમે અને આપણે સૌ સફળ રહીશું. દર્શક મિત્રો, વાતો ઘણી કરવી છે, ફરી એકવાર આપને કહી દઉં કે ઘણી બધી વાતો છે, અમદાવાદ શહેરના ઘણા બધા પ્રશ્નો છે અને હજી પણ કોર્પોરેશનના કયા કયા કાર્યો કોર્પોરેશન તંત્ર કરવાનું છે અને ખાસ કરીને ચૂંટાયેલા સભ્ય લોકો કરવાના છે, પરંતુ સમયનો અભાવ હોવાના કારણે ફરી એક વખત જરૂરથી મધુબેન આપને અમે બોલાવીશું. દર્શક મિત્રો, અમદાવાદ મ્યુનિસિપલ તંત્ર અને ખાસ કરીને સ્ટેન્ડિંગ ચેરપર્સન મધુબેનના ડ્રીમ ઘણા છે. તેઓ ઈચ્છા રાખી રહ્યા છે કે અમદાવાદને વધુ ને વધુ સુંદર શહેર અને ફરી એકવાર નંબર વન શહેર બનાવવાની તેમની ઈચ્છા રહેલી છે. આશા રાખીએ કે અમદાવાદ શહેર ઝડપથી જ પૂર્વ અને પશ્ચિમનો ભેદ મટી જાય અને સમગ્ર અમદાવાદ સુંદર થઈ જાય. દર્શક મિત્રો, આવતીકાલે ફરી મળીશું એક નવા અતિથિ સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.